તમારું એવું કેવું થાય છે કે તમે તો અંદરથી સંબંધીઓ જ છો, પણ આમ આદમી પાર્ટી લડાવે છે તમને એવું? બિલકુલ બિલકુલ, આમ આદમી પાર્ટીના નેતાઓ અમારા કુટુંબમાં સામાજિક સંબંધોમાં તિરાડ પાડવા માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છે. ચૈત્ર બસાવ આજે હાજર થયા છે અને એમને એવું કહ્યું છે કે લોકસભાની ચૂંટણી એ લડશે પણ અને જીતશે પણ, જેલની અંદર હશે તો પણ. જો એ તો લોકશાહી છે અને હિન્દુસ્તાનની અંદર લોકશાહી પ્રક્રિયાને ધ્યાનમાં લઈને જ ચૂંટણી પણ થતી હોય છે. એમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી કે તાલુકા પંચાયત કે સરપંચ, બધી જ ચૂંટણીઓ લોકશાહીને પારદર્શક વહીવટથી ચૂંટણી થતી હોય છે. એમાં પ્રજા પર કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી. જેને સ્વેચ્છાએ જે યોગ્ય લાગે તે પ્રકારે મતદાન કરે છે. એ રીતના વિધાનસભા કે લોકસભામાં જેને પણ ઉમેદવારો કરવો હોય, અપક્ષ લોકો પણ ઉમેદવારી કરે છે. પણ હું મારે એવું કેવું છે ચૈતરભાઈ કે આપ પાર્ટીના નેતાઓને ભરૂચ લોકસભા વર્ષોથી ભાજપ પાસે છે અને હું પોતે પણ 6 ટર્મ થી ભરૂચ લોકસભા જીતતો આવ્યો છું. એના પાછળ એક જ કારણ કે અમારું સંગઠન ખૂબ મજબૂત છે અને સંગઠન થકી રાજ્ય સરકાર ભારત સરકારની જે યોજના છે અમે લોકો સુધી અમે એ પહોંચાડી છે અને પ્રજા અમારી સાથે છે. આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા મોટા ભાગની બધી ભાજપ પાસે છે. એક વિધાનસભા ડેડિયાપાડા આપ પાસે ગઈ તે લોકોને ખોટી રીતના ઉશ્કેરીને, લોકોને ગેરમાર્ગે દોરીને, લોકોને જૂઠું બોલીને એ લોકો વિધાનસભા કબજે કરી છે. શું જૂઠું અને શું ગેરમાર્ગ? શું જૂઠું અને કયો ગેરમાર્ગ? ગેરમાર્ગે દોરવામાં એટલે કે અમે સત્તામાં આવીશું તો મફત જ તમને વીજળી આપીશું, એટલે ઘણું બધું મફતની વાતો કરી છે. જંગલની જમીનો જે લોકો ખેડે છે એને લોકોને બધાને જ આપી દઈશું, અને આમ મુસાફરી માટે મફત આ રીતના જે આપના લોકો જે દરેક જગ્યાએ જે ચૂંટણીમાં જે ખોટા વચનો આપે છે એ રીતના લોકોને ભરમાવીને આ લોકો જીતી ગયા છે. મનસુખ વસાવા લોકસભા લડશે? મનસુખ વસાવા લોકસભા લડશે? એ તો પાર્ટી આપશે તો લડશે અને જીતશે પણ. પાર્ટી આપશે તો લડીશું અને જીતવાના પણ જીતીશું. કારણ કે 7 વિધાનસભા મારી, 6 વિધાનસભા મારી ભાજપ પાસે છે અને તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત બધું અમારી પાસે છે. ભરૂચ લોકસભા એક જગ્યા પણ વિધાનસભા નથી. એ વિધાનસભા જેવો નું રિઝલ્ટ અને આ લોકસભાના રિઝલ્ટમાં બહુ ડિફરન્સ હોય છે. લોકો લોકસભામાં મોદીની કામગીરીને જોઈને અને ભારતીય જનતા પાર્ટીના નેશનલ મુદ્દાને જોઈને લોકો મત આપતા. પણ ત્યાંના લોકો તો મનસુખભાઈ એવું કહે છે કે મનસુખ વસાવાએ કઈ કામ જ નથી કર્યા. 100 ટર્મ થી હું જીતું છું તો લોકો કામ કર્યા વગર મત આપતા હશે. 600 ટર્મ થી આજે લોકસભા જીતવી અને એક વિધાનસભામાં મારો માર્જિન હોય છે, એક એક વિધાનસભામાં પ્લસ લઉં છું, એટલે લોકો કઈ એટલા બધા માન લો કે કદાચ ટ્રાયબલ એરિયા 2 ટ્રાયબલ વિધાનસભા છે, ભરૂચ જિલ્લાની ઝઘડિયા અને નર્મદા જિલ્લાની ડેડિયાપાડા, 2 વિધાનસભા ટ્રાયબલ છે. પણ બાકીની અંકલેશ્વર વિધાનસભા, ભરૂચ વિધાનસભા, વાગરા વિધાનસભા, જંબુસર, આ કરજણ એ બધા ઓપન મતદારો છે, જાગૃત મતદારો, સમજદાર મતદાર. જો લોકોના કામો ના કર્યા હોય તો શું કામ મત આપે? એની પણ માહિતી નહીં, ઓપન કહું છું બધાને કે જેને પણ માહિતી જોઈતી હોય મત કરેલા કામનો હિસાબ પરિબળો એવા જ છે કે પોતાની ખીચડી પકવા માટે અને એમાં ખાસ કરીને આપના નેતાઓ, આપના મોટા નેતાઓ, આપના દિગ્ગજ નેતાઓ અમને બંનેને લડાવીને આ એક આપને મજબૂત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પણ એમાં ખોટો ફેરવાના છે. પણ તમે તો નિવેદનો એવા આપ્યા જ છે ને એમના વિરુદ્ધ? હે, તમે ચૈતર વસાવા વિરુદ્ધ નિવેદન તો આપ્યા જ છે ને? એ જો આપતા હોય તો માહિતી આપવા જ પડે. તો રાજકારણ છે, એ જો આપતા હોય અને એ જે નિવેદન આપે છે એના દિલથી નથી આપતા. આપણા નેતાઓ એને મુદ્દા આપે છે મારા વિરુદ્ધમાં, એને કે તમે આમ બોલો, તમે મીડિયામાં આવું બોલો, સરકાર વિરુદ્ધમાં, મારા વિરુદ્ધમાં, આ બધી જ રીતના આપના નેતાઓએ ચૈતર વસાવા દ્વારા ખોટા ખોટા નિવેદનો અપાવતા હોય છે. એ ખોટું છે. આપના નેતાઓ વિધાનસભાની જે વાત કરો તો અમે સરકાર બનાવી છે, પણ સીટવા વિશું થયું લોકસભામાં પણ. 26 લોકસભા છે ગુજરાતમાં, 26 એ ભાજપ જીતવાનું છે. અમારું સંગઠન એટલું મજબૂત છે અને સંગઠન તરીકે સરકારના જે કામો અમે કર્યા છે ને
એટલે એમાં આ તો કે કોંગ્રેસ બીજા કોઈ થવાના નથી. એટલે તમારું એવું કેવું થાય છે કે તમે તો અંદરથી સંબંધીઓ જ છો પણ આમ આદમી પાર્ટી લડાવે છે તમને એવું? બિલકુલ બિલકુલ, આમ આદમી પાર્ટીના નેતાઓ અમારા કુટુંબમાં સામાજિક સંબંધોમાં તિરાડ પાડવા માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છે. ચૈતરભાઈ સમજવાનું છે. અચ્છા, તો ચૈતરભાઈ નો આ કેસ થયો તો પછી તમે એમના સમર્થનમાં કોઈ નિવેદન કેમ ના આપ્યું? જો એ તમારા સંબંધી છે તો એમાં જો સંબંધી હોય કે કોઈ પણ હોય, આમાં જો જે એફઆરસીમાં ફોરેસ્ટ ના લોકોને એમ જે ઝઘડો થયો ફોરેસ્ટ ના લોકો સાથે, ફોરેસ્ટ ના લોકોએ કીધું કે અમને માર્યા અને એમના ઉપર અધિકારી એવું કીધું કે તમે ફરિયાદ આપો અને ફરિયાદ પોલીસે નોંધી, તો એમાં હું શું કરવાનો હતો? કાયદો કાયદાનું કામ કરે, પોલીસ પોલીસ નું કામ કરે, મારાથી થોડું દરમિયાન ગઈ ગયા. બીજું મારે ચૈતરભાઈ ને તે વખત પણ કીધું મેં કે ધારાસભ્ય તરીકે આપણો કાયદો હાથમાં ના લેવાય, ધારાસભ્ય તરીકે કોઈ પ્રશ્ન હોય કોઈનો, ફોરેસ્ટ ના ખેડૂતો નો હોય કે બીજા કોઈનો પણ પ્રશ્ન હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો, કોઈ ફોરમ માં વાત મૂકી જોઈએ, આપણાથી કાયદો હાથમાં ના લે જાય. એ મેં તે વખત પણ મેં વાત સમજાયા હતા એમને. અચ્છા અચ્છા, તો હવે ચૈત્ર વસાવા જો જેલમાં જાય છે તો પછી ભાજપ ને કોંગ્રેસ ને ફાયદો થશે ભરૂચમાં? ના ના, અમે છે ને એમાં વિચારતા નથી કે કોઈ ના, અમે કોકના કોકને જેલમાં મોકલવાથી કે કોકના કોકનું કોકના વિરોધમાં કે કોઈનો કોઈની નીચા પાડીને અમે જીતવા માંગતા નથી. અમે તો પ્રજાના કામો કરીને અને અમારો જે પાર્ટીનો એજન્ડા જે છે, સરકારનો એજન્ડા છે, એના આધારે અમે જીતીએ છીએ. કોકને જેલમાં કે કોઈને નીચા પાડીને કે કોઈને દબાવીને અમે ચૂંટણી જીતવા માંગતા નથી. અચ્છા મનસુખભાઈ, થેન્ક યુ.